મહેસાણાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મહેસાણામાં એક પોલીસ વારમાં આરોપી જે છે તે દારૂ પીતો વિડિયો સામે આવ્યો હતો. વાયરલ વિડિયો બાદ ડીવાયએસપીએ તપાસ આદેશ આપી દીધા હતા. પ્રાથમિક તપાસમાં વિડિયો જે છે આદિતિ 3 વર્ષ જૂનો હોવાનું બહાર આવ્યું છે. અત્યારે ગુનાનો આરોપી બોટુ ઉર્ફે જોરાવર સિંહનો વિડિયો વાયરલ થયો હતો. આ વિડિયો કોણે બનાવ્યો, ક્યાં બનાવ્યો તેની તપાસ તેજ કરવામાં આવી છે. કોઈ પોલીસ કર્મીની સંડોવણી બહાર આવશે તો તપાસ બાદ કડક કાર્યવાહી કરાશે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણાથી. મહેસાણામાં પોલીસ વાનમાં આરોપી દ્વારા દારૂ પીતો વાયરલ વિડીયોનો મામલો સામે આવી રહ્યો છે. વાયરલ વિડીયો બાદ ડીવાયએસપીએ તપાસના આદેશ આપ્યા હતા. પ્રાથમિક તપાસમાં વિડીયો 2.5 થી 3 વર્ષ જૂનો હોવાનું બહાર આવ્યું છે. હત્યાના ગુનાનો આરોપી બોટુ ઉર્ફે જોરાવર સિંહનો વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયો કોણે બનાવ્યો, ક્યાં બન્યો તેની તપાસ તેજ કરવામાં આવી છે. હાલ તો ત્યારે કોઈ પોલીસ કર્મીની સંડોવણી બહાર આવશે તો તપાસ બાદ કાર્યવાહી કરાશે. એક જૂનો વિડીયો વાયરલ થયેલો છે જેની અંદર એક આરોપી છે કે જેઓ જે તે સમયે સાંતલ પોલીસ સ્ટેશનના પણ અલગ અલગ ગુનાઓની અંદર એમની ધરપકડ થયેલી છે તેઓનો આ વિડીયો છે. અને પ્રાથમિક એવું જાણવા મળ્યું છે કે સાંતલ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ક્યાંક આ વિડીયો બનાવવામાં આવેલું હોવાનું અને લગભગ 2-3 વર્ષ પહેલાં બનાવેલ હોવાનું પ્રાથમિક માહિતી મળી છે, જે અનુસંધાને અમને પ્રાથમિક તપાસ કરવાનું જણાવવામાં આવતા બીજી તપાસ એમની હાથ ધરવામાં આવેલી છે. મૂળ કટોસણના આરોપી છે જેના વિરુદ્ધ અનેક ગુના દાખલ થયેલા છે. હાલમાં આરોપી છે એ દેત્રોજના એક હત્યાના ગુનાની અંદર એને ધરપકડ કરી અને અત્યારે કસ્ટડીની અંદર જેલમાં રાખવામાં સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવેલ છે. વિડીયો ક્યાંનો છે, કેટલો જૂનો છે અને એની બનાવવા પાછળ પોલીસની સંડોવણી, પોલીસની બેદરકારી કેટલી છે તે બાબતે પ્રાથમિક પૂરી તપાસ થયા બાદ જ કંઈક કહી શકાશે કે આમાં આગળ શું કાર્યવાહી કરી શકાય. હા, જો પોલીસની બેદરકારી કે નિષ્કાળજી ડાયરેક્ટ કોઈ સંડોવણી ધ્યાનમાં આવશે તો ચોક્કસપણે જે પ્રોસિજરલ જે કાયદાથી જે પગલાં લેવાના છે તે લેવાના છે.